नमस्कार, गुजरात अपडेटमां तमारुं स्वागत छे। मोदी सरकारनी आ योजनामां मळे छे 2 લાખ રૂપિયાનો लाभ। केवी रीते करशो रजिस्ट्रेशननी प्रोसेस, तेना विशेनी संपूर्ण माहिती मेळवशुं आपणा आ वीडियोमां। सौप्रथम जाणी लईए कि मोदी सरकारना शासनमां ई श्रम योजना वर्ष 2020માં शुरू करवामां आवी हती। सरकारे असंगठित क्षेत्रमां काम करता लोकोने आर्थिक सुरक्षा आपवा माटे आ योजना शुरू करी छे, जे हेठळ केन्द्र सरकार तरफथी आर्थिक सहाय उपरांत 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે। નવેમ્બર 2022 સુધીમાં દેશમાં લગભગ 28.42 કરોડ લોકોએ ઈ શ્રમ કાર્ડ મેળવ્યું હતું। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ ભારતીય નાગરિક કે જેની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે તે આ યોજનામાં નોંધણી કરાવી શકે છે। યોજનાનો લાભ લેવા માટે ઈ શ્રમ પોર્ટલની અધિકૃત વેબસાઇટ ઈશ્રમ.government.in પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। અસંગઠિત ક્ષેત્રના કામદારો, દુકાનદારો, સેલ્સમેન, હેલ્પર, ઓટો ડ્રાઈવર, ડ્રાઈવર, પંચર બનાવવાવાળા, ગોવાળો, ડેરીમેન, પશુપાલકો, પેપર વેચનાર, ઝોમેટો અને સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટ, ડિલિવરી બોય, ઇંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂરો વગેરે આ શ્રેણીમાં આવે છે। આ તમામ લોકો ઈ લેબર કાર્ડ બનાવી શકે છે। ઈ લેબર એટલે કે ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે। આનો અર્થ એ છે કે જો મજૂર અકસ્માતનો શિકાર બને છે તો મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં તેને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે। આંશિક વિકલાંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। જાણીશું રજિસ્ટ્રેશન માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે તેના વિશે। પોર્ટલ પર ઓનલાઈન નોંધણી માટે વ્યક્તિ પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતું અને મોબાઈલ નંબર હોવો જોઈએ। મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરાવવો પણ જરૂરી છે। હવે આપણે જાણીશું ઓનલાઈન અરજી કેવી રીતે કરશો તેના વિશે। સૌપ્રથમ ઈ લેબર પોર્ટલ ઈશ્રમ.government.inની સત્તાવાર વેબસાઇટ પર જાઓ। હોમ પેજ પર રજિસ્ટ્રેશન ઓન ઈશ્રમ વિકલ્પ પર ક્લિક કરો। નવું પેજ ખુલે ત્યારે પૂછવામાં આવેલી માહિતી ભરો। માહિતી ભર્યા પછી આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ દાખલ કરો। હવે રજિસ્ટ્રેશન ફોર્મ દેખાઈ રહ્યું છે તેને સંપૂર્ણપણે ભરો। જે દસ્તાવેજો માંગવામાં આવ્યા છે તેને અપલોડ કરો। દસ્તાવેજો અપલોડ કર્યા પછી એકવાર ફોર્મ તપાસો કે ભરેલી માહિતી સાચી છે કે નહીં। હવે ફોર્મ સબમિટ કરો। નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 10 અંકનું ઈ લેબર કાર્ડ જારી કરવામાં આવશે।